हेलो फ्रेंड्स, वेलकम टू श्री श्री फूड। तो फ्रेंड्स, ढोसा सांभार ढोसा चटनी आ बधीज वस्तु खूब ज ओछा तेल में बने छे अने बहुत स्वादिष्ट बने छे अने आपने बधाने बहुत पसंद पण आवे छे। तो ढोसा घणा ज अलग अलग रीतथी बनावी शकाय छे। मारी चेनल पर घणा ज अलग अलग ढोसानी रेसिपी आपेली छे, जेमां मसाला ढोसा, मैसूर ढोसा, नेट ढोसा, चीनी ढोसा, गोटाळा ढोसा, ढोसा बेटर, सांभार अने ચટણીની રેસિપી પણ આપેલી છે। તો આ બધા જ ઢોસા આપણે બનાવી ચેનલ પર મૂકેલા જ છે। તો ઢોસા બેટર, સાંભાર અને ચટણીની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તો તમે ત્યાંથી જોઈ શકો છો। તો આજે આપણે બહુ સ્વાદિષ્ટ પાલક પનીર ઢોસા બનાવીશું। તે સ્વાદિષ્ટ તો છે જ, સાથે સાથે તે પૌષ્ટિક પણ છે। તો ચાલો પાલક ઢોસા બનાવવા માટે પહેલાં તેનું બેટર બનાવી લઈએ। તો બેટર બનાવવા માટે મેં અહીંયા 3 કપ ચોખા લીધેલા છે। અત્યારે મેં કપના માપથી માપ લીધેલું છે, તમે કોઈ પણ વાટકાનું માપ પણ લઈ શકો છો અને આ બેટર બનાવવા માટે તમે કોઈ પણ ચોખા પણ લઈ શકો છો। અત્યારે હું ખીચડિયા ચોખા લઈ રહી છું, જે આપણે ખીચડી માટે વાપરીએ છીએ તે। હવે એક બીજા બાઉલમાં 2 કપ અડદની દાળ લઈએ, તેની સાથે જ 1/4 કપ મગની દાળ નાખવાની છે। મગની દાળ નાખવાથી ઢોસા એકદમ ક્રિસ્પી બને છે। મગની દાળ આપણે 1/4 કપ લઈશું। હવે બંને બાઉલમાં આપણે પાણી નાખી અને સારી રીતે ધોઈ લઈશું 2-3 પાણીથી। તો આ રીતે મેં 1 પાણીથી ધોઈ લીધા છે, હજુ હું 2-3 પાણીથી ધોઈ લઈશ। તો આ બંને દાળ ચોખા ધોઈને તૈયાર કરી લીધેલા છે, ત્યારબાદ તેમાં પાણી નાખીશું। આ રીતે દાળ અને ચોખામાં 1-1 ઇંચ ઉપર રહે એ રીતે પાણી નાખવાનું છે। હવે તેને ઢાંકીને 5-6 કલાક માટે પલળવા માટે મૂકી દઈશું। હવે 6 કલાક બાદ દાળ અને ચોખા સરસ પલળી ગયા છે। તો આ રીતે આપણે જોઈ લઈએ, તો તમે જોઈ શકશો દાળ અને ચોખા સારી રીતે પલળી ગયા છે, તો આ રીતે તૂટી શકે છે। હવે બંનેને આપણે વાટી લઈશું। તો વાટવા માટે એક જાર લઈએ, જારની અંદર ચોખા નાખીશું, સાથે જ થોડી દાળ નાખીશું। તો આ રીતે આપણે હાફ હાફ કરીને 2 વાર પીસી લઈશું। આ બંનેને આપણે સ્મૂથ વાટી લેવાનું છે, તો વાટી લઈએ। આની અંદર જરૂર લાગે તો થોડું પાણી નાખી શકાય છે, વધારે ઢીલું નહીં કરીએ બેટરને। તો આ રીતે મેં એકદમ સ્મૂથ વાટી લીધું છે। તો આ રીતે બધા દાળ ચોખા વાટી લઈએ, તો હવે વટાઈ ગયું છે, તેને આપણે બાઉલમાં લઈ લઈએ। તો તમે જોઈ શકશો આ બેટર રેડી થઈ ગયું છે, વધારે ઢીલું નહીં કરીએ, બેટરને થીક જ રાખવાનું છે જેથી ઢોસા ક્રિસ્પી બનશે। આ જ રીતે બધું જ વટાઈ ગયું છે, આ જ રીતે આપણે બધા જ દાળ ચોખા વાટીને તૈયાર કરી લીધેલા છે। તો બધું જ ખીરું આપણે એક બાઉલમાં લઈ તૈયાર કરી લીધેલું છે। હવે બેટરને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે ફરી આપણે બેટરને ઢાંકીને મૂકી દઈશું, તેને 7 કલાક માટે મૂકી દેવાનું છે। તમે કોઈ પણ ગરમ જગ્યા પર મૂકી શકો અથવા તો તમે પ્લેટફોર્મ પર પણ મૂકી શકો છો। તો હવે બેટરને આપણે 7 કલાક માટે રહેવા દઈશું। હવે 7 કલાક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો કે આપણા બેટરમાં એકદમ સારી રીતે આથો આવી ગયો છે। આ બેટર હજુ આપણું થીક છે, તો તેને આપણે પાણી નાખી અને થોડું ઢીલું કરીશું। હવે બેટરને આપણે બીજી એક નાની તપેલીમાં લઈશું। હવે તેની અંદર આપણે થોડું પાણી એડ કરીશું અને આ બેટરને થોડું પાતળું કરી લઈએ, જેનાથી ઢોસો એકદમ સારી રીતે ઉતારી શકાય એ રીતે બેટર રેડી કરીશું। બેટરને વધારે થીક પણ નહીં અને વધારે લિક્વિડ પણ ન કરું, હમણાં હું તેની કન્સિસ્ટન્સી બતાવીશ। તો તમે જોઈ શકો છો આ રીતની આપણે ઢોસા માટે કન્સિસ્ટન્સી જોઈશે। આ રીતે બેટર આપણે જ્યારે નીચે પાડીએ ત્યારે રીબીનની જેમ પડવું જોઈએ, એ રીતનું આપણે બેટર રેડી કરી લીધેલું છે। હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, તમે તમારા ટેસ્ટ મુજબ મીઠું એડ કરી શકો છો। ફરી આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈએ। તો હવે આપણું બેટર તો એકદમ તૈયાર છે। તો આજે આપણે પાલક પનીર બનાવી રહ્યા છીએ, તો પહેલાં તેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ, ત્યારબાદ આપણે તેનો ઢોસો બનાવીશું। હવે આપણે તેના માટે લઈશું 1 કપ કાપેલી પાલક, 1 નાનો કપ લીલા લસણનો લીલો પાક, જરૂર પ્રમાણે પનીર લઈશું, બટર, ચીઝ ક્યુબ, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું, ભાજી મસાલા અને કિચન કિંગ મસાલો। હવે આપણે પાલક પનીર ઢોસા ઉતારી લઈએ, તો તેના માટે મેં 1 નોનસ્ટિક પેન લીધેલું છે। પેનને આપણે 2-3 મિનિટ માટે સ્લો ગેસ પર ગરમ થવા દેવાનું છે, ત્યારબાદ તેને ઉપર પાણીનો સટકોરો કરીશું, ત્યારબાદ આપણે કપડેથી લૂસી લઈશું। આ રીતે તવાને આપણે બરાબર સાફ કરી લેવાનો છે। હવે આપણે તવી ઉપર થોડું તેલ નાખીશું, તેલને આપણે તવી ઉપર બરાબર ફેલાવી દઈએ।
पहला आपणे तवी ऊपर एक नानू एवू पोटला जेवू उतारी लईशुं। बधा ज ढोसा बनावी तो तेनाथी ज आपणे तवी साफ करी शकाय छे। तेना माटे आ पहला आपणे एक पोटलू उतारी लईशुं। पोटलाने थोड़ी वार माटे शेकावा दईए, ऊपरथी थोड़ू कोरू थई जाय त्यारबाद तेने पलटावी लईशुं। आ रीते ज आपणे काचा पाकું શેકી લેવાનું છે। तो तमे आ रीते पहला ज एक पुडलू बनावी लईशो तो तवी ऊपर तमारे पाणीनो छटकोरो के काय करवानी जरूर नहीं पड़े। आ ज पुडलाथी तमारे एक एक ढोसो उतारी अने आ तवीने साफ करी लेवानी छे। एटला माटे आ पुडलू रेडी करेलू छे। तो आ पुडलू आपणू तैयार छे। हवे आपणे पालक पनीर ढोसा माटेनुं पेपर तैयार करीशुं। बेटर नाखीए अने तेने आ रीते बराबर फैलावी लईए। तमने जे साइजनो पेपर जोईए ए रीते तमे फैलावी शको छो। अत्यारे हूँ मीडियम साइजनो पेपर उतारी रही छूँ। हवे तेना ऊपर आपणे बटर नाखीशुं अने बटर ने आ रीते बराबर आखा ज पेपर ऊपर फैलावी दईए। हवे तेना ऊपर पालक नाखीशुं। पालक ने धोईने तेने आ रीते झीणी कट करी लीधेली छे ते आखा ज पेपर ऊपर पाथरी दईए। हवे लीला लसणनो लीलो पाट पण नाखीशुं। तमारी पासे लीली डूंगळीनो लीलो पाट होय तो ए पण तमे नाखी शको छो अने न खाता होय तो लसण पण स्कीप करी शको छो। હવે તેના ઉપર સ્વાદ પ્રમાણે મીઠું સ્પ્રિંકલ કરીશું। ગરમ મસાલો પણ સ્પ્રિંકલ કરી દઈએ। હવે કિચન કિંગ મસાલો સ્પ્રિંકલ કરીશું, સાથે જ પાવભાજી મસાલો પણ સ્પ્રિંકલ કરી દઈએ। આ બધા જ મસાલા તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે એડ કરી શકો છો। હવે ઉપર આપણે પનીર ખમણી લઈએ। પનીર પણ તમને જે રીતે પસંદ હોય એ રીતે તમે નાખી શકો છો। સાથે જ થોડું ચીઝ પણ છીણીને નાખીશું। હવે ઢોસાને આપણે થોડીવાર માટે એકદમ સ્લો ગેસ પર થોડીવાર માટે ચડવા દઈશું જેથી પાલક એકદમ સારી રીતે ચડી જાય। છોકરાઓ પાલક ખાતા નથી હોતા તો તમે આ રીતે ઢોસો બનાવી દો તો પાલક પણ છોકરાઓ ખાઈ લેશે, કારણ કે આની અંદર પનીર આવે છે, ચીઝ પણ આવે છે, તો છોકરાઓને પનીર અને ચીઝ તો ભાવતું જ હોય છે। પાલક પનીર ઢોસા બનાવીને આપો તો હોશે હોશે ખાઈ લેશે। હવે તમે જોઈ શકશો આપણો ઢોસો એકદમ સારી રીતે શેકાઈ ગયો છે। હવે તેને આપણે ફોલ્ડ કરી લઈએ। એકદમ ક્રિસ્પી પાલક પનીર ઢોસા તૈયાર છે। તેને આપણે નીચે લઈ લઈએ તો તમે હવે જોઈ શકશો આપણે પ્લેટને સાફ કરી લઈએ તો આપણે જે પુડલું બનાવ્યું છે તેનાથી સાફ કરીશું તો તમે જોઈ શકશો એકદમ આસાનીથી સાફ કરી શકાય છે। તો આ રીતે તમે પુડલાથી સાફ કરશો તો તમારે આ તવી ઉપર પાણી નાખવાની પણ જરૂર નહીં પડે। તો તમે જોઈ શકશો એકદમ ક્લીન થઈ ગઈ છે। હવે ફરી આપણે પેપર બનાવી લઈએ। તો આ રીતે તમે બેટર બનાવશો તો ઢોસા એકદમ ક્રિસ્પી બને છે। હવે ફરી તેના ઉપર આપણે બટર નાખીશું, બટરને ફેલાવી દઈએ। ફરી આપણે પાલક નાખીશું। બધા જ મસાલા તમને ભાવે એ રીતે તમે નાખીને આ ઢોસા બનાવી શકો છો। ફરી આપણે લીલું લસણ પણ નાખીશું, સાથે સ્વાદ પ્રમાણે મીઠું સ્પ્રિંકલ કરી દઈએ। હવે તેના ઉપર આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરીશું। આ ઢોસામાં આપણે લાલ મરચું પાવડર અને ગરમ મસાલોનો યુઝ કરીશું અને પેલા ઢોસામાં આપણે પાવભાજી મસાલો અને કિચન કિંગ મસાલો યુઝ કરેલા છે। હવે આપણે ગરમ મસાલો પણ નાખીશું। આ રીતે મેં અલગ અલગ બે ઢોસાની વેરાયટી તમને બતાવેલી છે। હવે ઉપર પનીરને ખમણીને નાખીશું, ચીઝ નાખીશું। હવે ફરી આપણે આ પેપરને પણ નીચેથી થોડો ચડવા દઈશું। હવે આ પેપર પણ આપણું સરસ ચડી ગયું છે, તેને પણ આપણે રાઉન્ડ કરી લઈએ। તો તમે જોઈ શકો છો એકદમ સારી રીતે આપણું પેપર બનીને તૈયાર છે। તેને આપણે નીચે લઈ લઈએ। હવે પેપર તો આપણું તૈયાર જ છે, તેને આપણે કટ કરી લઈએ। તમને જે રીતે પીસીસમાં ગમે એ રીતે તમે કટ કરી શકો છો। તો તમે જોઈ શકો છો આપણા એકદમ પાલક પનીર ઢોસા તૈયાર છે। હવે તેને આપણે સર્વ કરી દઈએ। આ ઢોસાને તમે સાંભાર અને ચટણી સાથે ખાઈ શકો છો અને ચટણીની રેસીપી પણ મારી ચેનલ પર આપેલી છે, તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, ત્યાંથી તમે જોઈ શકો છો। તો તમે પણ આ રીતે પાલક પનીર ઢોસા જરૂરથી બનાવજો અને તમારા એક્સપિરિયન્સ શેર કરજો। અને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ફરી મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।